હાલ કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે પલસાણાના ચલથાણ ગામ ખાતે સામાજિક સેવાભાવીઓ દ્વારા લોકડાઉનના પગલે શ્રમજીવીઓને દરરોજ અલગ અલગ શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વર્તમાન વૈશ્વિક કોરોનાના પ્રકોપને પગલે હાલ બીજા તબક્કામાં લોકડાઉન ચાલુ રહ્યું છે ત્યારે આ લોકડાઉનમાં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજા અને ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી પૂરી પાડવાની સેવા લોકડાઉન જ્યારથી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી એકબીજાના સંયોગથી પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સામાજિક સેવાભાવીઓ દ્વારા શ્રમજીવીઓને સહારે મદદ અર્થે સેવા કરી રહ્યા છે। દરરોજ ચલથાણના અલગ અલગ સોસાયટી વસતા જરૂરિયાતમંદ પરિવારને નિઃશુલ્ક શાકભાજી આપવાનું સરાહનીય કાર્ય કરી રહેલ છે જે દરરોજ 500 થી વધુ જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી શાકભાજી પહોંચાડે છે। જ્યારે ચલતાણ ખાતે રહેતા રાજુભાઈ બુધેલિયા તેમજ બોડાભાઈ બુધેલિયા તેમજ સમાધાન પાટીલ અને સંદીપભાઈ દ્વારા દરરોજ 500 થી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી તાજા અને ઉત્તમ ગુણવત્તાયુક્ત શાકભાજી લોકોના ઘર સુધી પહોંચાડવાનું સેવા પૂરી પાડવામાં આવે છે। ત્યારે બીજી આ સેવાભાવીઓ દ્વારા અન્ય સંયોગો સાથે મળી અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવે છે। રાજુભાઈ અમૃતભાઈ ચલથાણ ખોડિયાર નગર વિસ્તાર અભિનંદન આશિષ નગર આપ કયા પ્રકારની સેવા હાલ કરી રહ્યા છો? અમે જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી આજ દિન સુધીમાં અમારી પાસે જેમ જેમ સગવડો થતી ગઈ, દાખલા તરીકે કીટ છે, ચાલતા રોડ પર જે પબ્લિકો જતી હતી એને 24 તારીખથી અમે કન્ટિન્યુ જમાડતા હતા, પછી શેલ્ટરોમાં પણ સેવા આપી છે, પછી અમે એ લોકો ચાલતા રોડ પર બંધ થયા એટલે પછી અમે અહીંયા અમારા બાપાસુતરામના મંદિરે ત્યાં અમે રોજ જમણવાર કરતા હતા, 500 થી 700 માણસના રોજના અમે જમાડતા હતા। ત્યાર પછી પરપ્રાંતિઓને પગારો ને એવું બધું મિલમાંથી થોડું ઘણું કીટો ને એવું આપ્યું એટલે 2-4 દિવસ બંધ થયા પછી પાછી સમસ્યા ઊભી થઈ કે લોકડાઉનમાં 3 કલાક જ ખાલી કે 2 કલાક જ માર્કેટ ખુલ્લું રહેતું હતું તો શાકભાજીની મોટી મોટી સમસ્યા હતી। એનું નિવારણ કરવા માટે અમે લોકોએ બધા મિત્રોએ ભેગા થઈને રોજે 500, 700, 800 માણસ 1000 માણસ જેવાને શાકભાજી અમે અલગ અલગ રોજનું નવું નવું જે આવે અમે આપીએ છીએ, એ રીતના અમે સેવા કરી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માંગીએ છીએ। જ્યારે બીજી તરફ લોકડાઉન તો છે ત્યારે અવનવી બધી પ્રકારની અગવડો પડતી હોય છે, અગવડો ન પડે તે માટે તમે આગળના દિવસોમાં શું કરશો? હવે એના માટે અમે અલગ અલગ બધા મિત્રો ભેગા થઈને વિચારીએ છીએ કે આગળના દિવસોમાં આ લોકડાઉન ચાલશે તો આપણે આગળ શું કરવું, એની ચર્ચા વિચારણામાં અમારી મિટિંગ આવતીકાલે છે, અમે વિચારશું ભેગા થઈને તમને જણાવું છું। જી, બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખ્યાલ રાખવાનું હોય છે તો એ પ્રકારે તમે કયા પ્રકારના પ્રયોગ? અમે સોશિયલ ડિસ્ટન્સનું તો માપ રાખીએ છીએ પણ બધાને માસ્ક વિતરણ પણ અમે કરીએ છીએ। આજે માસ્ક પુષ્પાબેને જિલ્લા પંચાયતના સભ્ય છે એમણે અમને આપ્યા છે, શાકભાજી પણ અમને એવી રીતના જ અમારા મિત્રો જે ખેડૂતો છે જે અમને સહયોગ કરે છે એવા ઘણા મિત્રો છે, હું નામ લઈ શકું નથી, હવે દાખલા તરીકે સમાધાનભાઈ પાટીલ છે, મારા જે નાના ભોલાભાઈ છે, આ રાધવાની છે, એવા બધા યુવક મંડળો આ બધા છે કાયમ કામ કરવાના, ઘણા બધાનો સહયોગ છે, નામ લેવામાં આપણને ઓછા પડે એમ છે, નામ બધાના મોઢે અત્યારે રહીને ઘણો સમય જોયો એના માટે, પણ આ રીતના અમે નાના પરપ્રાંતિઓનું ભરણ પોષણ જે પણ અમારા હસ્તે થાય એવું અમે કરીએ છીએ। ત્યારે ચલતાણ સિવાય અન્ય ગામમાં પણ કેટલાક સેવાભાવીઓ વીર ભામાસા બની શ્રમજીવીઓને સહારે આવી અનાજ કીટ વિતરણ તેમજ રસ્તે ચાલતા જતા લોકો માટે જમવાનું પૂરું પાડવું અને લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડી રહ્યા છે। ત્યારે લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આવા દાતાઓએ દેશને મળતા રહેશે તો બીજી તરફ જનતા દુઃખી થાય ત્યારે જનતાની વહારે આવીને આવા દાતાઓ સહારો પૂરી પાડી રહ્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।